ભુજની અનેક સમસ્યાઓને રજૂ કરતા પહેલા કોંગ્રેસના કાર્યકરોને નજરકેદ કરાયા. મુખ્યમંત્રી શ્રીનો ટાઈમ અમારા કોંગ્રેસ પક્ષના ભુજના પ્રમુખ ભાઈ શ્રી કિશોરદાન અને વિપક્ષી નેતા અને વિપક્ષના નગરસેવકોએ મુખ્યમંત્રી શ્રીનો ટાઈમ માંગ્યો હતો મળવા માટેનો, કે અમને સાહેબ આપને મળવું છે. આપ જ્યારે કચ્છમાં પધારો છો અને જ્યારે 28 તારીખે માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ પણ જ્યારે કચ્છની મુલાકાત લેવા માટે આવે છે ત્યારે ભુજ શહેરમાં આપ પધારવાના છો, અને ભુજ શહેરમાં પધારવાના છો ત્યારે ભુજની જે હાલત છે એ હાલતની રજૂઆત કરવા માટેનો જે સમય માંગ્યો હતો, થયું એવું કે અમારા પ્રમુખ શ્રી કિશોરદાન ગઢવીને સવારે જ પોલીસે નજરકેદ કરી લીધા, એમને એમના ઘરથી બારે નીકળવા જ ના આપ્યા. એવી રીતે અમારા યુવા કોંગ્રેસના મહામંત્રી બેન શ્રી અંજલિને પણ પોતાના ઘરે એમને નજરકેદ કરવામાં આવ્યા હતા. અમારા વિરોધ પક્ષના નેતા અને નગરસેવકો, મુખ્યમંત્રીશ્રીનો જે ટાઈમ હતો કે એમનો જે ટાઈમ લેવા માટેની એમને જે ત્યાં રજૂઆત કરવા માટે જવાના હતા, એમને રજૂઆત કરવાથી પહેલાં જ LCBની પોલીસ ટીમે એમની ધરપકડ કરી અને LCB ઓફિસમાં લઈ આવ્યા છે. મારે પૂછવું એ છે તંત્રને કે પોલીસ વિભાગ પણ એક સામાન્ય રજૂઆત કરવા માટે પણ જો ધરપકડ કરવામાં આવતી હોય તો આ ક્યાંનો ન્યાય છે? અને એ રજૂઆત પણ તમે વિચારો કે મુખ્યમંત્રી શ્રી પાસે રજૂઆત હતી કે જ્યારે કચ્છની અંદર આવે છે, ભુજ શહેરની અંદર આવે છે, અને ભુજ શહેરની આજે જે હાલત તમે જુઓ છો, ઠેર ઠેર ગંદકી અને ઠેર ઠેર ગટરના પાણી ચારો તરફ ભુજ શહેરની અંદર પથરાઈ ચૂક્યું. તમે નિર્મળસિંહની વાડીમાં જાઓ તો નિર્મળસિંહની વાડીમાં પણ મુખ્ય રસ્તા ઉપર ગટરના પાણી ફરી વળે. હોસ્પિટલ રોડ ઉપર જ્યાં વારના નહીં ફૂટના ભાવો ચાલે છે, જ્યાં હોસ્પિટલો આવેલી છે, અને એ હોસ્પિટલની બારે જ્યારે ગંદવાડ હોય, જ્યારે ગંદકી હોય, તો એ હોસ્પિટલમાં સારવાર લેલા દર્દીઓની શું હાલત થતી હશે એનો પણ વિચાર આ ભુજના નગર અધ્યક્ષને નથી આવતો. રેવન્યુ કોલોની હોય, બેન્કર્સ કોલોની હોય, જાદવજી નગર હોય, સંસ્કાર નગરની તો હાલત એટલી દુર્દશાભરી છે કે એની કોઈ પણ જાતની તકેદારી આજ દિવસ સુધી નગરપાલિકાના લોકોએ લીધી નથી. નરનારાયણ નગરની હાલત જો નરનારાયણ નગરના લોકો રહેવાસીઓએ મહિલા મંડળે પ્રધાનમંત્રીશ્રીને એક ચિઠ્ઠી લખીને એક વિડીયો વાયરલ કરી અને વિનંતી કરી છે કે સાહેબ અમે 8 વર્ષથી આ વિસ્તારમાં રહીએ છીએ અને અમારે 8 વર્ષથી અમે આ વિસ્તારની અંદર ગંદકીમાં રહીએ છીએ, હવે ગંદકીના પાણીની અંદર મગર આવી જાય છે, ત્યાં સુધીની જો નગરપાલિકાની બેદરકારી હોય તો કોની પાસે ધા નાખ? વોર્ડ નંબર 1 હોય, વોર્ડ નંબર 2 હોય, વોર્ડ નંબર 3 હોય, વોર્ડ નંબર 4 હોય, કે 11 વોર્ડની હાલત, આજે સ્ટેશન રોડની હાલત, તમે સ્વામિનારાયણ મંદિરની હાલત, તમે બસ સ્ટેશનની હાલત, દરેક જગ્યાની હાલત, તમે જઈને હેડક્વાર્ટર પાસે જાઓ, આજે પોલીસ હેડક્વાર્ટરમાં વડાપ્રધાનશ્રી આવવાના છે ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માટે આવવાના છે, અને એ બંદોબસ્ત માટે જે રહેવાની વ્યવસ્થા જે પોલીસ હેડક્વાર્ટરમાં કરવામાં આવી છે, ત્યાં ગંદકીનું સામ્રાજ્ય કેટલું છે જરાક જોઈને તો. સરપટ નાકેથી તમે રુદ્રાણી બાજુનો માર્ગ લો, ખાવડા બાજુનો માર્ગ લો, એ રસ્તા ઉપર તમારી શું હાલત છે? આવી બધી હાલતને જ્યારે લઈ અને કોંગ્રેસ પક્ષ જ્યારે રજૂઆત કરવા માટે જતા હોય અને એમની રજૂઆત કરવા તો ન દીધી પણ ધરપકડ કરી, આવી બાબતોનો અમારો વિરોધ છે. અને અમે આપના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી અને જો વડાપ્રધાન સુધી અમારી વાત પહોંચે તો અમે વડાપ્રધાનશ્રીને નમ્ર હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે એક ચક્કર ભુજ શહેરની અંદર આપના પ્રતિનિધિને કોઈકને મોકલી અને જુઓ કે ભુજ શહેરની સમસ્યા શું છે. સાહેબ કહેતા હોય છે મન કી બાતમાં, રેડિયોમાં તમે સાંભળ્યું હોય ત્યારે, કે હું જે જગ્યા ઉપર જતો હોઉં છું ત્યારે ડ્રોન કેમેરા મૂકી અને એ ડ્રોન કેમેરાથી એ વિસ્તારની હું છણાવટ કરતો હોઉં છું. તો મારી આપના માધ્યમથી
વડાપ્રધાનશ્રીને નમ્ર નિવેદન છે કે આપના ડ્રોન કેમેરા આ ભુજ નગરમાં મૂકો અને ભુજના નગર અધ્યક્ષનો શું વિકાસ છે, એની કેટલી આવડત છે, એ આવડત તમે જોશો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ વિસ્તાર પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો વિસ્તાર છે અને આ અધ્યક્ષના વિસ્તારમાં જો આવી બેદરકારી હોય તો કોની પાસે ફરિયાદ કરવી, કોની પાસે ધા નાખવા, એ પણ એક મોટો સવાલ છે. અને જો ફરિયાદ કરવા જાઓ તો પોલીસ પકડીને લઈ જાય. એટલે લોકશાહીનું હું ચોક્કસથી માનું છું કે ખૂન થાય છે, લોકશાહીનું હનન થાય છે, એ આપણે આપના માધ્યમથી હું પ્રજાજનોને બતાવવા માગું છું.